જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 ના દરેક વિદ્યાર્થીને આ વોટ્સએપ ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર છે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે પાઠ છે 16 આબો, જેમાં આપણે અગાઉના જે પીરિયડની અંદર વાત કરી હતી તે બાળકનું જે ઋતુચક્ર જેની અંદર શિયાળો ઉનાળો અને ચોમાસું તેમજ તેની જે પેટા ઋતુ વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછી છે ડિસેમ્બરથી અને ફેબ્રુઆરી એ શીત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ તેમજ વર્ષા ઋતુ વિશે વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરશું કે બંગાળની જે ખાટી પરથી જે આવતા જે મોસમી પવન, ત્યાર પછી છે નિરંતર ઋતુ જે પાછા પડતા મોસમી પવનની ઋતુ એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો જે સમયગાળો છે અને આબોહવા અને માનવ જીવન ઉપર તેની જે અસર જેના વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કે બંગાળની જે ખાડી પરથી આવતા જે મોસમી પવનો છે જેના વિશે આપણે માહિતી મેળવશું. બંગાળની જે ખાડી પરથી આવતા મોસમી પવનો જે બીજો ફાટો સૌ પ્રથમ છે પશ્ચિમ બંગાળમાંથી પ્રવેશ કરે. ક્યાં પ્રવેશ કરે? પશ્ચિમ બંગાળની અંદર સૌ પ્રથમ છે આ બંગાળની ખાડીમાંથી આવતા જે મોસમી પવનો છે જે પશ્ચિમ બંગાળની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને જે મેઘાલય સુધી છે પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ છે કેવું હોય છે? વધારે હોય છે. આ પવનને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી, જેન્તિયા અને ટેકરીનો ઢોળાવ પરથી વધુ અતિ વરસાદથી ભારે પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનની જે દિશા બદલાતા તે હવે દક્ષિણ પૂર્વના જે દિશામાં બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી આ પહોંચે છે. આ પવનનું ભેજનું પ્રમાણ ઘટતું જાય છે અને જેથી આ પવનના માર્ગમાં સૌ પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે જે અંતે આવનાર પ્રદેશમાં ક્રમશઃ વરસાદ કેવો પડે છે? ઓછો પડતો હોય છે. આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અરબ સાગર ઉપરથી આવતા પવનો છે કેવાથી જાય છે? ત્યાં અરબ સાગર પર વેગા થઈ છે અને તેના લીધે જે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાંથી વરસાદ છે સારો પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે છે વરસાદ પડતો હોય છે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા જે ચક્રવાતો પણ ભારતમાંથી પ્રવેશ કરે છે. એટલે મોસમી પવનની સાથે જે બંગાળની ખાડી તથા અરબ સાગર પર જે તૈયાર થતા જે ચક્રવાતો ક્યાં પ્રવેશ કરે છે? તો કે ભારતની અંદર. ત્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ છે વધુ છે, કેવું બને છે? સક્રિય બને છે. અને વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 100 ચક્રવાત એટલે વંટોળ, ચક્રવાતો એટલે વંટોળ ભારતની જે ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાથી જાણવા મળ્યું છે. ભારતમાં આ મોસમી પવનને લીધે જે વરસાદ કેવો પડે છે? વધારે પડે છે. પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વહેતા નથી. આ પવનનો આરંભ કેવો હોય છે? અનિયમિત હોય છે, નિયમિત હોતા નથી. મોસમી પવનનો સાથે વરસાદનો જે ક્રમ ભંગ થવાની ઘટનાથી સંકળાયેલી હોય છે. આગળ કે મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે કે આજે મોસમી વરસાદ છે કેટલાક દિવસો સુધી એક સાથે છે પડતો હોય છે અને આ દરમિયાન વરસાદ પડે એવા દિવસો પણ ક્યારેક કંઈક એવો સમય આવે કે
વરસાદ છે સખત પડતો હોય ત્યારે છે વરસાદ આવતો પણ ન હોય અને ફરીથી વરસાદના દિવસો આવે છે આ ઘટનાને વરસાદનો ક્રમભોગ છે કહેવામાં આવે છે આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય એટલે કે ભાઈ આપણા દેશની અંદર છે પ્રાકૃતિક રચનામાં છે વિવિધતા છે આ બધી બાબતની અસર છે વરસાદના વિતરણ પરથી થતી હોય છે આ પરિબળોને લીધે કે ભાઈ હવામાનને શક્યતા પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ છે કેવું બને છે અસમાન બન્યું છે એક સરખું હોતું નથી મેઘાલય અને આસામ રાજ્યમાં ખૂબ જ વરસાદ પડે છે જ્યારે રાજસ્થાનના જે રણ પ્રદેશમાં અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ છે નહીવત એટલે કે ઓછા પ્રમાણની અંદર હોય છે તો આ વિદ્યાર્થી મિત્રો બંગાળાની ખાડી પરથી આવતા જે મોસમી પવનોની છે અસર છે અને ત્યાર પછી જે નિરવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ જેનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો છે પાછા ફરતા મોસમી પવનની જે ઋતુ તરીકે છે જાણીતી છે સૂર્યના જે કિરણો છે એ દક્ષિણ તરફથી ખસતા હોવાથી દક્ષિણ હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ છે કેવું કે હવાનું હલકું દબાણ છે સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે અને આથી સપ્ટેમ્બરના જે અંત સુધીમાં એક નવી દબાણ પરિસ્થિતિ છે સર્જાતા અરબ સાગરના બંગાળની જે ખાડી પરથી વરસાદ ઋતુ દરમિયાન ભારતના જે ભૂમિ ભાગોમાં અંદર સુધી પહોંચેલા શકેલા મોસમી પવનો છે કેવા પડે છે નબળા પડે છે અને તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના જે ભૂમિ ભાગ ઉપરથી સમુદ્ર તરફથી જવા માંડે છે અને તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે કહેવામાં આવે છે અને આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનની ભેજવાળી હોય છે અને દિવસે તાપમાન છે કેવું થાય દિવસે તાપમાન છે વધી જાય છે અને રાત્રે ઠંડી અને ઉષ્ણ માન જોવા મળે છે ઉષ્ણ તાપમાનને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવ લાગુ બની જાય છે આ સ્થિતિને ઓક્ટોબર હીટ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાની અંદર એક વાક્યની અંદર ત્રણ પ્રશ્ન પૂછી શકાય છે કે ઓક્ટોબર હીટ કોને કહેવાય તો કે ઓછું તાપમાન ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન છે અકળાવનારું બની જાય આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે આવી સ્થિતિ ગુજરાતમાં ભાદરવી તાપ નામે પણ જાણીતી છે તો આવી સ્થિતિ ગુજરાતમાં કે ભાદરવી તાપ નામે પણ જાણીતી છે આ પણ ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આવી શકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે આબોહવા અને માનવ જીવન વિશે આપણે વાત કરશે કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે કેવી છે ભારતની આબોહવા એક મોસમી આબોહવા છે આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ તેને છે અનિશ્ચિતતા અને અનિશ્ચિતતા ગણાય છે જેની ઘેરી અસર ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન રહેણી કેવી તેનો સ્વભાવ અને ખેતીની પ્રવૃત્તિ પર પડે છે કે ભાઈ આબોહવા છે જેની અસર માનવ જીવન ઉપર પડે છે તો કે કઈ રીતે કે ભાઈ લોકોની જે ખાણીપીણી એનો પ્રવેશ અને જે ખેતી કરતા જેની પ્રવૃત્તિ ઉપર છે એની અસર પડે છે એમાં વિશેષ કરીને જોઈએ તો ભારતની
યોગદાન દેશે જેમાં મોસમી આપોના સંપૂર્ણ રંગકોશી જેના હેઠળ હોય છે તેથી મોસમી પોળની ઘણી બધી અનિશ્ચિતની અસર ભારતની જે ખેતી પર તથા ભારતના લોકજીવન ઉપર છે વર્તાય છે આબોહવાની માનવ જીવન પર મુખ્ય છે અસરો કેવી છે તો આપણે જોઈએ તો કે ભારતના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો છે લઈ શકાય કે ભાઈ ભારત વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન છે ઊંચું રહેતું હોવાથી ખેતીની અંદર રહેલા જે વિવિધ પાકો છે એ આ તાપમાન હવામાનને કારણે છે એ પાકો જુદા જુદા સમય પ્રમાણે છે લેવાતા હોય છે પરંતુ આબોહવા અને માનવ જીવન વિશે જોઈએ કે ભાઈ ભારતના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન છે ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાક છે લઈ શકાય છે કે ભારતના વર્ષ મોટા ભાગના સમય દરમિયાન હવામાન તાપમાન છે ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ જે પાકો છે લઈ શકાય છે એના આધારે તો કે જેનું તાપમાનને આધારે ખેતીના જે વિવિધ પાકો છે લેવાતા હોય છે પરંતુ વરસાદની જે અનિયમિતતાને કારણે ક્યારેક તેનું ઉત્પાદન છે એ અનિશ્ચિત છે બનતું હોય છે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં મોટા ભાગના વરસાદથી પડી જતો હોય ત્યારે સિંચાઈની સગવડ ન હોતી ત્યાં વરસાદને આધારે પાક લેવાતા હોય છે કે ભાઈ જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન મોટા ભાગમાંથી વરસાદથી પડતો હોય ત્યારે એ સમય દરમિયાન સિંચાઈની જે એટલે કે જે નહેર છે તળાવમાંથી નહેર વહેતી હોય ત્યાં સગવડતો હોય ત્યાં માત્ર વરસાદને આધારે જ પાક લેતા હોય છે કે ભાઈ અમુક જે ખેતીની અંદર છે સિંચાઈની સુવિધા ન હોય તો એ સમય દરમિયાન છે વરસાદથી વરસાદના આધારે છે પાક લેવાતા હોય છે વર્ષા ઋતુની શરૂઆત થતા ત્યારે એની સમાપ્તિ બાદ અનિશ્ચિત હોય છે ત્યારે ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદથી પાણી ન મળતું હોય કે ભાઈ વરસાદ છે સમાપ્ત થતો હોય ત્યારે ઘણીવાર યોગ્ય સમયે પાકનેથી વરસાદ ન મળતો હોય અને એવા સમય દરમિયાન છે વરસાદના વિલંબને કારણે ઘણો પાક છે બળી જતો હોય છે તેની અસર છે ખેતી ઉત્પાદનને છે અસર પહોંચતી હોય છે તો ક્યારેક એવું પણ બનતું હોય કે ખૂબ પ્રમાણની અંદર વરસાદ થતો હોય તો એને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે અને ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય આને લીધે છે ખેતીને નુકસાન થાય એટલે ખેતીમાં રહેલા જે પાકો છે નુકસાન થાય નદીઓમાં પૂર આવે છે તેના કારણે જમીનનું જે ગવાણ થતો હોય છે અને લાંબા ગાળે ખેત ઉત્પન્નમાં ઘટાડો થાય તો વરસાદને કારણે જમીનની અંદર છે ઘણા પાકોને છે વરસાદને કારણે ખૂબ પ્રમાણમાં વરસાદ થતો હોય ત્યારથી પાકો વિવિધ પાકોને નુકસાન થતું જોવા મળે છે અને જેના કારણે જે ખેત ઉત્પાદન છે એમાંથી શું થાય ઘટાડો થાય વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ વરસાદની ઋતુ પૂરી થાય તો ખેત મજૂરો છે તેમની જે આજીવિકા પોતાની રોજી રોટી માટે આ પ્રશ્ન છે ઉદ્ભવતો હોય છે બારે માસ ખેતીનું કામ ન રહેતું હોવાથી ઘણા ખેત મજૂરો છે શહેર તરફથી સ્થળાંતર કરી જાય છે કે ભાઈ બારે માસ ખેતીનું કામ ન હોય ત્યારે એ સમયની અંદર જે ખેત મજૂરો છે તો શહેર તરફથી પોતાનું સ્થળાંતર કરતા હોય છે ખેતી આધારે જોઈએ તો ઉદ્યોગ છે ખાસ કરીને દાખલા તરીકે જે કપાસ છે શેરડી છે અને તમાકુ આ વગેરેમાં વરસાદની અનિયમિતતાને કારણે કાચો માલ ન મળવાથી ઉદ્યોગમાંથી મુશ્કેલી ઊભી થાય છે કે ભાઈ ખેતી આધારે જે ઉદ્યોગ છે ખાસ કરીને કપાસ છે શેરડી છે
લખવાના છે ને